નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એનો પાઠ છે અંદર આવરણ આવ. એમાં અગાઉ આપણે એક ભાગ ભણી ગયા છીએ, આજે આપણે બીજો ભાગ સમજીશું. તો આપણે જે એક ભાગ ભણી ગયા છીએ એમાં થોડુંક આપણે પુનરાવર્તન કરીશું કે જ્યારે આ લેખક છે બરાબર ત્યારે એ કહે છે કે બુદ્ધિ કિંમત કેટલી એટલે
તો તારા બૂટ બનાવવાના થઈ ગયા છે કામ તો મારા હાથી
સાહેબ ના કે છે કે ભજન ગાય છે બધા જૂના એવા સરસ કે ગંગા સરતી અને પાટણના ગાય છે રવિ સાહેબ અને ખીમા સાહેબ ખીમ સાહેબ ના મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા કે છે કે મોટું ભજન ગાય છે મને ખબર નથી મેં તો હમણાં જ ત્યાં સંતની જગ્યામાં કે સાંભળ્યા હું અધીરો થઈ ઉદામામાં ને વચ્ચે અટકાવી કહેતું અને એ ઉદામામાં ને વચ્ચે અટકાવીને કહેતા અરે પણ મારા બૂટ આપી દો ને કે છે કે મારા બૂટ છે મને આપી દો ને હવે પાના તારું રહ્યું ને મારું એ હવે મારા હવે તારું રહ્યું ને મારું એ એમ તો શુક્રવાર પાકો જા હવે ફરે તો કે છે બસ કે એમ તો હવે શુક્રવાર તો પાકો જ હવે જો મારા જે ભૂલ છે ફરે તો તું મને કહે છે આમ મને ફરી વાયદો આપવામાં આવતો આમ લેખકને ફરીથી વાયદો આપવામાં આવતો હું આક્રોશ થયો હતો અને જે લેખક હતા ગુસ્સો ઠલાવતા જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી કે છે કે જોજો હવે તો શુક્રવારે બૂટ લીધા વગર જવાનો જ નથી ન સીવા ન સીવા હોય તો ના પાડી દો પણ ધક્કા ખવડાવી ખવડાવી તોડી નાખવામાં કે તમારે ન સીવા હોય તો મને ના લઈ જવા અધીરો થઈ આગળ વધ્યો
પછી લેખક આવ્યા તો બૂટ પણ નતા અને ઓઠું પણ ન હતું અને કહે છે કે મારા બૂટ ક્યાં ગયા અરે માણા કહે દુધામામાં શરૂ કરતા અરે માણા એમ કહીને દુધામામાં વાત શરૂ કરતા વાત જાણે એમ થઈને સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો તો એ આ બૂટ જોઈ ગયું વાત એમ કહીને સીતાપુરથી મગનભાઈ જ્યારે